રાધનપુર ખાતે અવાજ સંસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મહેમાનો અને સંસ્થા સાથે સંકળાયેલ હજારો મહિલાઓ હાજર રહી હતી। આંતરરાષ્ટ્રીય મહિલા દિનની 109મા વર્ષની ઉજવણી બ્રિટિશ હાઈ કમિશનની હાજરીમાં રાધનપુર ખાતે આવેલી સંસ્થા દ્વારા કરવામાં આવી હતી। તેમાં આવજ સંસ્થાના સંચાલકે જણાવ્યું હતું કે અમદાવાદ વિમેન સેક્શન ગ્રુપ આવજ ગુજરાતમાં સ્ત્રીઓ અને યુવતીઓ પર થતા હિંસા સામે લડત આપનારી એક સક્રિય સંસ્થા હોવાનું જણાવવામાં આવ્યું હતું। જ્યારે સંસ્થાની સ્થાપના ઇલાબેન પાઠક દ્વારા 1981 માં કરવામાં આવી હતી। આવાજ સ્ત્રીઓને પોતાના વ્યક્તિત્વના મુખ્ય તરફ સભાન કરતી સંસ્થા હોવાનું અને માનવ અધિકારોના બચાવ કરીને મહિલા સશક્તિકરણ માટે અનેક અભિગમ અપનાવે છે। અવાજનો કાર્યક્ષેત્ર શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં પ્રસરેલો છે અને અવાજે રાધનપુર વિસ્તારમાં 1990ના દાયકામાં કામ શરૂ કર્યું હતું। આજે તેને 30 વર્ષ પૂર્ણ થતા હોવાનું પણ સંસ્થાના સંચાલકે જણાવ્યું હતું। જ્યારે બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશન અમદાવાદના સૌજન્યથી આંતરરાષ્ટ્રીય મહિલા દિનની 109મા વર્ષની માટે યોજાયેલ કાર્યક્રમ દરમિયાન પીટર કુક તેમજ તેમની પત્ની મિસિસ મોરિન કુક હાજર રહ્યા હતા અને પલ્ટર કુકે જણાવ્યું હતું કે હું આમ મૂળ ભારતીય છું અને મારો જન્મ કલકત્તા ખાતે થયેલ છે। મહિલાઓ માટે કામ કરતી આવાજ સંસ્થા સાથે હું એકાદ વર્ષથી જોડાયેલો છું અને મહિલાઓની ઉન્નતિ માટે રાજકીય ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્રે તેમજ ન્યાયિક પ્રક્રિયામાં મહિલાઓને વિશેષ દરજ્જો મળે તે માટે અને અમો તથા અમારા સાથીઓ દ્વારા સંસ્થાને મદદ કરીશું તેમજ આગામી સમયે ફરી આ વિસ્તારમાં આવવાની ખાતરી આપી હતી। જ્યારે સુઝાનબેન ખંભાતવાળાએ મહિલાઓ પર થતી ઘરેલું હિંસા વિશે સામે મહિલાઓને પ્રતિકાર કરવા સમજ આપી હતી। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વિનુભાઈ પ્રજાપતિ, જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ અતિથિ વિશેષ તરીકે પીટર કુક, કમિશનર બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશન અમદાવાદ અને ડોક્ટર નવીનભાઈ ઠક્કર, પ્રમુખ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી રાધનપુર તેમજ અન્ય મહેમાનો અને સંસ્થા સાથે સંકળાયેલ હજાર મહિલાઓ જોડાઈ હતી। હેલો, માય નેમ ઇઝ પીટર કુક and I am the British Deputy High Commissioner in Ahmedabad in Gujarat. I am in Radhanpur today because I am here to try and support International Women's Day. We are working with Avaj to try and help the women of the community in Radhanpur. We want to help them to become more independent. We want to help them to become more economically and socially free. We want to help tackle domestic violence. We want to help them become the kind of future leaders of tomorrow. We do not have enough women politicians, enough women judges, enough women in business. We need to see them grow and prosper. And that is what we are doing today, and we are very proud to be here in Radhanpur, and I look forward to coming back. Happy Women's Day. Aaj hame British Deputy High Commission thi ખાસ અહીંયા રાધનપુર આવ્યા છીએ। અવાજ સંસ્થા જોડે આજે બહેનોનું જે વુમેન્સ ડે છે ઉજવવા આવ્યા છીએ। આપણો મેઇન હેતુ વુમેન્સ ડેનો એ હોય છે કે આમ તો બધા ઘણા કહે છે કે આમ તો 365 બહેનોનો 500 દિવસ બહેનોનો, તો હું કહું છું ના, અમને એક જ દિવસ આપો, પણ એ દિવસમાં જે આપણે વાતો કરીએ એનું અમલીકરણ થવું જોઈએ। આજની તારીખમાં આપણે જોઈએ છીએ કે બહેનો અને ભાઈઓનો તફાવત વધે છે। અગર તમે સેક્સ રેશિયો જુઓ તો હજી બગડી રહ્યો છે। આપણો હેતુ જે છે કે આજે તફાવત છે એને ઓછો કરવાનો, બેટી બચાવો બેટી પઢાવવાના જે આપણા જે પ્રોગ્રામ છે એની વાત કરવાની। બહેનોને સક્ષમ છે, આ બધા કહે છે કે બહેનો સક્ષમ છે, પણ એ લોકોને આપણે બહાર લાવવાની બહુ જરૂર છે। જે અવાજ સંસ્થા કામ કરી રહી છે, બહેનોને જે ઘરેલુ હિંસા હોય, એ લોકોનું એડ્યુકેશન હોય, હેલ્થ હોય, ન્યુટ્રિશન હોય, એ માટે જે અવાજ સંસ્થા કામ કરી રહી છે, આ એના માટે આપણે કાર્યક્રમ કર્યો છે। બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશને જે સપોર્ટ આપી રહી છે અવાજ સંસ્થાને, ફંડિંગ કરી રહી છે અવાજ સંસ્થાને, જેના લીધે આ છેવાડાની બહેનો સુધી પહોંચે। 58 વિલેજીસની બહેનો આવી છે, એ લોકો આ સંસ્થા જોડે અવાજ સુધી જોડાયા છે, બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશન જોડાયા છે, અને એ લોકોએ આજે અહીંયા બધાએ પ્રાણ લીધો છે કે અમે ઘરેલુ હિંસા માટે, અમે અમારી સ્વાસ્થ્ય માટે, બહેનો દીકરીઓની સ્વાસ્થ્ય માટે, ભણતર માટે અમે જેટલું થાય કરશું, કારણ કે વર્લ્ડ ઓવરને ખબર છે કે જ્યારે બહેનો આગળ આવે છે ત્યારે દેશ આગળ આવે છે। બીજું વાત એ છે કે અમે બહુ ખુશ છીએ કે બહેનો પોલિટિક્સમાં આવે છે, કારણ કે પોલિટિક્સમાં બહેનોનો આવવાથી શું થાય છે કે જે નિર્ણયો લેવાનો હોય છે બહેનો માટે એ બહેનો લઈ શકે છે વધારે સારી રીતે, એટલા માટે આ બીજી વાત થાય છે। અને ત્રીજું સૌથી ઇમ્પોર્ટન્ટ છે દીકરીઓને ભણાવવાનું, એટલે અત્યારે મને બહુ ખુશી થાય છે કે અહીંના જે સરપંચ સાહેબ હતા, બીજા વડીલો હતા, એ લોકોએ પોતે કહ્યું કે હા, અમારે બહેનોને ભણાવી છે તે બહેનોને આગળ લઈ જવી છે, કારણ કે હવે એ તફાવત ગયા છે કે ખાલી દીકરાઓ જ ઘરને આગળ વધાવે, પેઢીને આગળ વધાવે, અત્યારે દીકરીઓ બી પેઢીને આગળ વધારી રહી છે, અને એ હેતુથી આજે અમે બધા અહીંયા મળ્યા હતા રાધનપુર। મારું નામ રૂઝાન ખંભાટા છે, હું સામાજિક સેવા કરું છું। ભારત સથવારાનો રિપોર્ટ, રાધનપુર।